જૂના ભાગીદાર એને શું કરતા હતા જમા કરતા હતા અને નવા ભાગીદારને ઉધાર કરતા હતા એમાં શું હતી નવા ભાગીદાર તે જૂના ભાગીદાર તેનું કારણ સમજાવેલું હતું કેમ નવા ઉધાર જમા થાય તમે નવા જૂના ચાલુ ભાગીદાર નામાં નિવૃત્ત ભાગીદાર આવશે તમે નિયમ યાદ રાખજો વ્યક્તિ ખાતાનો નિયમ છે તે કે લાભ લેનાર લાભ લેનાર એ હંમેશા શું થાય ઉધાર થાય બરાબર છે જે લાભ લે તે ઉધાર થાય અને જે લાભ આપે તે જમા થાય બરાબર છે કે લાભ લેનાર ઉધાર થાય અને જે ત્યાગ કરે તે જમા થાય બરાબર છે આ વ્યક્તિ ખાતાનો નિયમ છે તો અહીંયા એ જ નિયમ લાગે છે જો ત્રણ ભાગીદાર હોય એ બી અને એ બી બે ભાગીદાર છે બરાબર છે આ જૂના ભાગીદાર છે

ત્યારે સી ધંધામાં દાખલ થાય છે એટલે ધંધો ઓલરેડી સેટ છે બસ એ આગળ ચલાવવાનો છે એટલે આમાં સીને ઇનડાયરેક્ટલી ફાયદો થવાનો છે બીજી રીતે વિચાર નફાના સંદર્ભમાં વિચારો કે પચાસ નફો એ બી વચ્ચે પહેલા વિચારતો હતો હવે ત્રીજો ભાગીદાર આવશે તો હવે ત્રણ વચ્ચે વેચાશે એટલે આ લોકોને ઇનડાયરેક્ટલી શું થાય ત્યાગ થાય અને લાભ થાય એટલે એમાં આમનું શું આવે કે નવા ઉધાર ને જૂના જમા પાક આપણે આપને કરતા હતી હવે આપણે આમાં વિચારીએ નિવૃત્તિમાં એ બી સી ત્રણ ભાગીદાર છે હવે એમાંથી આ સી ચાલ્યો છે નિવૃત્ત થઈ જાય છે તો આ ચાલુ ભાગીદાર કેટલા વચ્ચે વેચાશે આ બે ધંધો ચાલુ રાખશે તો આ બે વચ્ચે વેચાશે તો એને બીને ફાયદો થયો ને પચાસ ના પહેલા ત્રણ ભાગ પડતા હતા હવે કેટલા ભાગ પડશે બે ભાગ એટલે કે અહીંયા જે ચાલુ ભાગીદારો છે એને ફાયદો થાય છે લોકોને

પ્રમાણમાં એટલે પ્રવેશ અને નિવૃત્તિમાં શું છે કે ગણતરી ઓલમોસ્ટ સેમ છે દાખલાના ખાતા બી સેમ છે બરાબર છે એન્ટ્રી પણ ઓલમોસ્ટ સેમ છે થોડો માઇનર ફરક આવશે એટલે આમાં કદાચ કન્ફ્યુઝન થઈ જાય તમે બેઝિક નિયમ યાદ રાખજો લાભ લે ઉઠાય ત્યાગ કરે તે જમા બસ આ રીતે એક્ઝામમાં જો બાય ચાન્સ કન્ફ્યુઝન થાય પ્રવેશ નિવૃત્તિમાં કારણ કે એક પછી કઈ દાખલા હશે પ્રવેશનો દાખલો હશે એના પછી નિવૃત્તિનો દાખલો હશે પરીક્ષામાં આઠ માર્ક્સમાં તો એક આ રીતે વિચારી લેજો નફાના સંદર્ભમાં કે બે ભાગીદાર હતા હવે એક નવો ભાગીદાર આવે તો જૂનાને ત્યાગ કરવો પડશે એટલે જૂના ઉધાર સોરી નવા ઉધાર ને જૂના જમા થશે અને નિવૃત્તિમાં ત્રણ ભાગીદારો છે એક ચાલ્યો જાય એટલે આ બેને ફાયદો થવાનો છે ચાલુ ભાગીદારોને એટલે લોકોનું ખાતું ઉઠાવે ને નિવૃત્તિ ભાગીદારનું જમા થશે બરાબર છે હવે આમાં તમારે એક પોઈન્ટ યાદ રાખવાના છે તે માની લો કે તમે લાભની ગણતરી કરો તો આપણે જોયું હતું લાભ કે ત્યાગની ગણતરીમાં જેમ કે અહીંયા નથી ત્યાગ પણ નથી તો આવી સિચ્યુએશનમાં શું કરવાનું કે જો કોઈ ચાલુ ભાગીદાર લાભ કે ત્યાગ ન કરે તો તેના મૂડી ખાતે કોઈ અસર નહીં આવશે આપણે દાખલામાં જોઈશું અત્યારે અત્યાર નિયમ યાદ રાખજો એ જ રીતે આપણે દાખલામાં એવું પણ જોયું હતું કે કોઈ ભાગીદાર ને અહીંયા ત્યાગ કરવો પડે છે લાભનું પ્રમાણ શોધતા હતા તો શું કરવો પડે છે ત્યાગ કરવો પડે છે તો સિચ્યુએશનમાં શું થશે હવે આપણે લાભ લે છે તે ઉધાર કર્યું છે પણ જો જો કોઈ ચાલુ ભાગીદારને ત્યાગ કરવો પડે તો એનું ખાતું ઉધારને બદલે શું થશે જમા થશે જો કોઈ ચાલુ ભાગીદાર ત્યાગ કરે તો તેનું મૂડી ખાતું શું થશે જમા થશે એટલે આમાં તમારે શું રાખવાનું નિવૃત્ત ભાગીદાર તો કન્ફર્મ જમા છે એમાં તો કોઈ અસર નહીં આવશે જે છે ચાલુ ભાગી રહેવાનું છે જો બંનેને લાભ થતો હોય તો આપણે નિયમ છે લાભ લઈ તે ઉધાર થાય જેને લાભ મળે તે ઉધાર થાય જો બંનેને લાભ મળે તો ઉધાર થાય જો સિમ્પલ યાદ રાખો એ અને બી બે ભાગીદાર છે જો બંનેને લાભ મળતો હશે તો બંનેનું ખાતું શું થાય ઉધાર થશે હવે એ અને બી માં વાત કરીએ કે એને લાભ થાય છે અને બી ને ત્યાગ થાય છે આપણે જે લાભ ત્યાગ નું પ્રમાણ શોધીશું તો શું કરવાનું એને લાભ થાય છે તો એનો ઉધાર કરો ત્યાગ ને બી જો ત્યાગ કરે તો એને જમા કરો ત્રીજી સિચ્યુએશન એને લાભ થાય છે જ્યારે બીને લાભ ત્યાગ કઈ નહીં આવતું તો આનું ખાતું ઉધાર આના ખાતે કોઈ અસર નહીં આવશે એટલે ત્રણ સિચ્યુએશન આવશે તમે લાભનું પ્રમાણ શોધશો તો ત્રણ રીતના દાખલા આવશે જે આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા જો બંનેને લાભ થાય તો બંનેનો લાભ થાય તો બંનેનું ખાતું ઉધાર કરી નાખો એકને લાભ થાય એકને ત્યાગ થાય લાભ થાય તેવું જાય ને ત્યાગ કરે તે જમા એકને લાભ આવે બીજામાં કંઈ નહીં આવતો બીજાના ખાતે કોઈ અસર નહીં આવશે અને લાભ થાય છે એને તેનું ખાતું આપણે ઉધાર કરી દઈશું ઓકે હવે આપણે જોઈએ એના દાખલા જોઈએ પાઘડી અંગેના શોર્ટ દાખલા જોઈશું જે ટૂંકા દાખલામાં કામ પડશે અને જ્યારે આપણે મોટા દાખલા ગણીશું તે બી કામ કરશે જે રીતે પ્રવેશમાં આપણે પ્રેક્ટિસ કરી હતી એ રીતે આપણે પાઘડીમાં દાખલા ટૂંકા જોઈએ અહીંયા જોઈએ એ બી અને સી એક પેઢીના ભાગીદારો છે ભાગીદાર સી નિવૃત્ત થાય છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન નેવ હજાર નક્કી કરવામાં આવ્યું એ અને બીનું નવું પ્રમાણ ટોન જેમ્બે નક્કી થયું અંગેની આમનો લખો તો જો સૌથી આપણે લખી દઈએ ભાગીદારો ભાગીદારો છે એ બી અને સી હવે પ્રમાણ તો પ્રમાણ છે તો જો દાખલામાં કઈ આપ્યું નથી ફક્ત એવું કીધું છે એ બી અને એસી એક પેઢીના ભાગીદારો છે જૂના પ્રમાણની કોઈ માહિતી નથી આપી તો આપણે જૂનું પ્રમાણ શું લખી દઈશું સરખે છે એક જેમ એક જેમ એક

લાભનું પ્રમાણ લાભના સૂત્ર નવું પ્રમાણ નું પ્રમાણ તો પહેલા વાત કરીએ ભાગીદાર એનું નવું પ્રમાણ ત્રણ ત્રણના ના પાંચ માઇનસ જૂનું પ્રમાણ એક એકના ના ત્રણ તો અહીંયા લસા કેટલા આવશે પંદર આવશે અહીંયા ત્રણ વડે ગુનીશું અહિયાં પાંચ વડે ગુણેશો તો ત્રણ ટાલી નવ પાંચ એકા પાંચ છેદમાં પંદર બે બે ના છેદમાં પાંચ અને જૂનું પ્રમાણ એક ના ત્રણ અહીંયા પણ લસા પંદર જ આવશે ત્રણ દુ છ પાંચ પાંચ છેદમાં પાંચ તો એક ના છેદમાં પંદર તો લાભનું પ્રમાણ શું બનશે આપણે પાઘડી અંગેની આમનો લખવાની છે તો પાગડી કેટલી આપેલી છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન નેવું હજાર નક્કી થયું પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું નેવું હજાર નક્કી થયું હવે વિદ્યાર્થી એક પોઈન્ટ ખાસ યાદ રાખજો અહીંયા જે પાઘડીનું મૂલ્યાંકન છે કોનું છે પેઢીની પાઘડી છે બરાબર છે એટલે પેઢીની પાઘડી છે એટલે એ બી અને એ સી ત્રણેયનો હિસ્સો કહેવાય તો હવે અહીંયા એક પોઈન્ટ ખાસ યાદ રાખજો કે દાખલામાં તમને પેઢીની પાગડી આપેલી હશે દરેક દાખલામાં તમને પેઢીની જ પાઘડી આપેલી હશે તો એમાંથી તમારે સૌથી પહેલા નિવૃત્ત ભાગીદારના ભાગની

એકના છેદમાં ત્રણ આવશે સી નો ભાગ કેટલો આવશે એકના છેદમાં ત્રણ એટલે કેટલા આવશે ત્રીસ હજાર તો આ પોઈન્ટ ખાસ યાદ જો દરેક દાખલામાં એન્ટ્રી આપીએ છે નેવું હજારની કોઈ એન્ટ્રી આવવાની નથી કારણ કે આ પેઢીની પાઘડી છે તમારે શું કરવાનું છે નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધવાની છે ખાસ યાદ રાખજો નિવૃત્ત ભાગીદારના ભાગની પાગડી શોધો ત્રીસ હજાર હવે આપણે આમનોન કરીશું બરાબર છે હવે આપણે આમનોન કરીએ તો શું થશે આમનોન તો આમનોન માં ચાલુ ભાગીદાર ઉધાર થશે અને નિવૃત્ત ભાગીદાર જમા થશે ચાલુ ભાગીદાર કોણ છે એ અને બી આ ચાલુ ભાગીદાર કહેવાશે જ્યારે સી એ ધંધામાંથી ચાલ્યો જાય છે એ નિવૃત્ત ભાગીદાર તો એ ના મૂડી ખાતે ઉધાર બી ના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદાર કોણ છે અહીંયા સી છે તે સીના મૂડી ખાતે હવે રકમ કેટલી તો જો પહેલા તો આપણે છે ના ભાગની ખાતે રકમ તો સી ના ભાગની જે પાગડી છે એ આપણે ડાયરેક્ટ જ લખી દેવાની હવે આ જે ત્રીસ હજાર છે એને આપણે એને બી વચ્ચે વેચી દેવાની કયા પ્રમાણમાં લાભના પ્રમાણમાં કયા પ્રમાણમાં લાભના પ્રમાણ એટલે કે ચાર જેમ છ હજાર ઓકે તો સિમ્પલ જ છે સૌથી પહેલા લાભ નું પ્રમાણ તો આપણે જેમ સુધી સુધી નાખવાનું એમાં તો કોઈ નવો પોઈન્ટ નથી હવે પાઘડીમાં સુધાર રાખવાનું ની પાઘડી આપેલી હશે એટલે તમારે સૌથી પહેલા નિવૃત્ત ભાગીદારના ભાગની પાગડી સોરી નાખવાની નિવૃત્ત ભાગીદારના ભાગની પાગડી સોરી નાખવાની નેવ હજાર અને નેવરુટ ભાગીદારનો જે ભાગ છે તે બરાબર છે ત્રીસ હજાર આવે છે બસ હવે આમ કરી દીધી ચાલુ ભાગીદાર ઉધાર ને નિવૃત્ત જમા ચાલુ ભાગીદાર ઉધાર નિવૃત્ત જમા એ બી ચાલુ ભાગીદાર ઉધાર ને સી જમા તો સૌથી પહેલા આપણે નિવૃત્ત ભાગીદારમાં રકમ લખી દેવાની આ નિવૃત્ત ભાગીદારની પાગડી સોધેલી જ છે ને ત્રીસ હજાર ને બંને વચ્ચે વેચી દેવાનું એમના લાભના

ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે ભાગીદાર આર નિવૃત્ત થાય છે જૂનું પ્રમાણ છે પી અને ક્યુનું નવું પ્રમાણ છે બે જેમ એક પીડીની પાડીનું મૂલ્યાંકન સાહીઠ હજાર કરવામાં આવ્યું આમનો લખો તો સૌથી પહેલા આપણે લખી દઈએ ભાગીદારો કયા છે પી ક્યુ અને આર અને એમનું જૂનું અને નવું પ્રમાણ આપી દીધું છે જૂનું પ્રમાણ કયું છે ત્રણ જેમ બે જેમ એક બરાબર અને નવું પ્રમાણ છે બે જેમ એક ને એમાંથી કોણ નિવૃત્ત થાય છે આર નિવૃત્ત થાય છે એટલે આપણે આરને કરી નાખીશું હવે સૌથી પહેલા આપણે શું શોધીશું લાભનું પ્રમાણ બરાબર છે તો લાભનું પ્રમાણનો સૂત્ર નવ માઇનસ જૂનો હવે લાભનો આપણે સુતા આવડે જ છે એટલે ઓલરેડી મેં બધી ગણતરી કમ્પ્લીટ કરી દીધી છે અગાઉના ચેપ્ટરમાં બની ગયા છે આ ચેપ્ટરમાં બી શરૂઆતમાં ગણતરી આવી ગઈ છે તો જોઈ લઈએ એકવાર પીનું નવ પ્રમાણ છે તો એ છે બે બેના છેદમાં ત્રણ અને ક્યુનું નવ પ્રમાણ છે એક એકના છેદમાં ત્રણ અને બંનેનું જૂનું પ્રમાણ ત્રણના છેદમાં છ અને એનું બે ના છેદમાં છ તો સોલ્વ કરીએ છીએ તો પી નું લાભનું પ્રમાણ આવે છે એક ના છેદમાં છ જ્યારે ક્યુમાં ઝીરો આવે છે એટલે કે અહીંયા તો લાભ તો થયો છે પરંતુ જો અહીંયા વાત કરીએ ક્યુને તો લાભ પણ નથી અને ત્યાગ પણ નથી કારણ કે શું આવ્યું ઝીરો આવ્યું એટલે લાભ પણ નહીં થયો અને ત્યાગ પણ નથી થયો બરાબર છે પીને તો લાભ થાય છે જ્યારે ક્યુને લાભ કે ત્યાગ થતો નથી બરાબર છે હવે આપણે પાગડી પર આવી જઈએ તો પીઢી ની પાઘડી નું મૂલ્યાંકન કેટલું થયું છે સાહીઠ હજાર પીઢી ની નું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે ઓકે તો આ ગણતરી ઓલરેડી કરી દીધી છે કારણ કે ગણતરી થવા માટે નવી નથી ઓલમોસ્ટ બધાને હવે આવડે છે હવે જો પેઢી ની પાઘડી આપેલી છે સાહીઠ હજાર તો અમને પહેલા દાખલામાં સમજાવ્યું તમારે સૌથી પહેલું કામ શું કરવાનું નિવૃત્ત ભાગીદારના ભાગની એટલે કે નિવૃત્ત ભાગીદાર કોણ છે એટલે કે આર આના ભાગને ભાગની પાગડી શોધી નાખવાની બરાબર છે તો આપેલી છે છે ભાગ કેટલો એક ના છેદમાં છ એટલે એટલે કેટલા આવશે દસ હજાર બરાબર છે હવે આપણે આમનોદ લખી દઈએ તો શું થશે આમનોન તો માં ચાલુ ભાગીદારો ઉધાર થશે ચાલુ ભાગીદારો કોણ છે પી અને ક્યુ આ ચાલુ ભાગીદાર છે એટલે આપણે પીના ઉધાર ઉધાર ક્યુના તે નિવૃત્ત ભાગીદાર ભાગીદાર છે આર તે આરના મૂડી ખાતે હવે સૌથી પહેલા મેં કહ્યું તે રીતે તમારે નિવૃત્ત ભાગીદારી રકમ લખી દેવાની નિવૃત્ત ભાગીદાર આર છે એના ભાગની પાઘડી આપને મળી જ ગઈ છે એ પહેલા લખી દેવાની બરાબર છે અને આ રકમ આપણે ચાલુ ભાગીદારો વચ્ચે અહીંયા જોયું તે રીતે આ જે ત્રીસ હજાર છે એ ચાલુ ભાગીદારો વચ્ચે આપણે કેમાં વેચી દઈએ લાભના પ્રમાણમાં પરંતુ અહીંયા લાભ તો ફક્ત એકને જ થયો છે કોને થયો છે પી ને જ થયો છે ક્યુ ને તો લાભ ટેક છે જ નહીં તો અમને આમનોમાં શરૂઆતમાં સમજાવ્યું હતું કે જો કોઈ ભાગીદારને લાભ કે ટેક ન થયો હોય ઝીરો આવે તો એના ખાતે કોઈ અસર આવશે નહીં એટલે એનું ખાતું જ નહીં આવશે એટલે આમનો શું બનશે ખાલી પી કારણ કે તમે વેચો તો કઈ રીતે વેચો વેચી નહીં શકાય બરાબર છે તો જો કોઈના ખાતે ઝીરો આવે એટલે લાભ કેટલાક ઝીરો આવે તો એના ખાતે કોઈ અસર આવશે નહીં આ ખાતો આવશે જ નહીં સીધા દસ હજાર કેમ આવી જશે પી ના ખાતે જ એટલે મૂળ આમ નું શું થશે પીટે

પાઘડીને આમનોનમાં ત્રણ જ સિચ્યુએશન આવી શકે પહેલી સિચ્યુએશન મેં સમજાવી અહીંયા કે બંનેને અહીંયા શું થયો લાભ થયો એટલે કે આ પહેલી સિચ્યુએશન બંનેને લાભ થયો બીજી સિચ્યુએશન એકને લાભ થઈને એકને લાભ કઈ જ નહીં આવે બરાબર છે અને ત્રીજી સિચ્યુએશન કોઈ એકને લાભ થશે અને કોઈ એકને ત્યાગ થશે તમે આ ચેપ્ટરમાં જ્યાં પણ પાઘડીના કોઈ પણ દાખલા ગણશો એની આમનોન કરવાની આવશે તો જે લાભને ત્યાગના ત્રણ જ સિચ્યુએશન આવશે ત્રણેય સિચ્યુએશનમાં આપણે ફક્ત આમનોન સમજવાની છે તો જોવે આમનોનમાં પીટીની પાવરીનું મૂલ્યાંકન કેટલું થયું છે એક લાખ નક્કી કરવામાં આવ્યું છે સૌથી પહેલું સ્ટેપ શું છે આપણે નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધી નાખવાની નિવૃત્ત ભાગીદાર એક્સ એના ભાગની પાગડી શોધી નાખવાની તો એ કેટલી આવે છે પચાસ હજાર આવે છે ટોટલ એક લાખ છે નિવૃત્ત ભાગીદાર એક્સ એક્સ નો હિસ્સો કેટલો કહેવાય પાંચ ના છેદમાં પાંચ ને ત્રણ આઠ ને બે દસ પાંચ ના છેદમાં દસ પચાસ હજાર હવે અહીંયા આમનો શું આવશે તે તમે શરૂઆતમાં તમને સમજાવી દીધેલું આમ જો બંનેને લાભ આવે ચાલુ ભાગીદાર બંને ઉધાર થાય જો એકને લાભ આવે અને એકને ત્યાગ આવે તો લાભ લઈ તે ઉધાર ને ત્યાગ કરે તે જમા અને જો એકને લાભ આવે ને બીજામાં ઝીરો આવે તો એના ખાતે કોઈ અસર નહીં આવે તો આપણે જે પહેલો દાખલો જોયો તે આ સિચ્યુએશન નો હતો બીજો દાખલો જોયો તે આ સિચ્યુએશન હતી અને ત્રીજો દાખલો આ રીતનો છે કે એકને લાભ થયો ને એકને ત્યાગ થયો છે બરાબર તો હવે અહીંયા આમના શું થશે એને લાભ થયો ને બીને ત્યાગ થયો હોય

લાભ થયો છે તો આમનોન શું થશે તે આપણે સિમ્પલ રૂલ્સ ખબર છે જો આપણે ચાલુ ભાગીદાર ઉધાર કરવાના છે આપણે આપણે જે જે આમનોન આમનોન છે છે અહીંયા બતાવી છું બેઝિક એમાં તો ચાલુ ભાગીદારો કન્ફર્મ થશે અને નિવૃત્ત ભાગીદાર જમા થશે આપણી મૂળ આમનોન છે ચાલુ ભાગીદાર ઉધાર થાય નિવૃત્ત ભાગીદાર જમા થાય ચાલુ ભાગીદાર ઉધાર નિવૃત્ત ભાગીદાર જમા હવે સમજો ચાલુ ભાગીદાર આપણે ઉધાર કરવાના છે અને નિવૃત્ત જમા તો નિવૃત્ત ભાગીદાર જમા થશે એ તો કન્ફર્મ છે છે ખાતે ઓકે ભાગીદાર જમા થશે અને ચાલુ ભાગીદારો ઉધાર થશે ચાલુ ભાગીદાર y અને ઝેડ છે y એ ત્યાગ કર્યો છે z ને લાભ થયો છે તો આપનો સિમ્પલ નિયમ છે કે જે લાભ લે તે ઉધાર થાય અને જે ત્યાગ કરે તે જમા થાય

પાગડી અંગેના જે ટૂંકા દાખલા છે ચાલુ ભાગીદાર ઉધા ને નિવૃત્ત ભાગીદાર જમા એમાં નિવૃત્ત ભાગીદાર એક છે તો દરેક દાખલામાં નિવૃત્ત તો જમા થશે કન્ફર્મ જે બી ઇસ્યુ આવશે ચાલુ ભાગીદારમાં જ આવશે કાં તો બંને ઉઢા થશે કાંઈ તો કોઈ એક જ ઉધા થશે બીજા ખાતે અસર નહીં આવશે કાં તો ઉઢા ને એક જમા થશે લાભ ત્યાગના પ્રમાણે તો આપણા દાખલામાં વાય અને ઝેડ ચાલુ ભાગીદારો છે તો એ કર્યો છે 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 લાભ થયો ખબર જે લાભ લે તે ઉધાર થાય અને જે ત્યાગ કરે તે જમા થાય બસ આ સિમ્પલ જ પોઈન્ટ છે તો ઝેડ ને લાભ થયો તો ઝેડ ઉધાર થશે અને વાયે ત્યાગ કર્યો તો વાય જમા થશે અને નિવૃત્ત તો જમા થાય કન્ફર્મ એમાં તો કોઈ ચેન્જીસ નહીં આવશે ઓકે હવે આમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે તમે કહી દેશે આ તો યાદ છે જ આપને કે ત્યાગ જમા કરે લાભ થાય તે ઉધાર થાય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે રકમ લખવાનો એના કારણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જો ત્રણ બંને દાખલામાં મેં સમજાવ્યું તેમ કે નિવૃત્ત ભાગ દાના ભાગને જે પાગડી આવે તે સિદ્ધિના ખાતે લખી દેવાની આમાં ત્રીસ હજાર આવેલી એ આપણે લખી દીધી અહીંયા દસ હજાર આવેલી તે આપણે લખી દીધી અહીંયા નિવૃત્ત ભાગીદાર એક્સ છે એના ભાગની પાઘડી કેટલી છે પચાસ હજાર તે સિદ્ધિ આપણે એક્સના મૂડી ખાતે લખી દઈશું હવે પ્રશ્ન એ થાય ઝેડ અને વાય માં શું લખીએ કારણ કે એક તો ઉધાર છે ને એક જમા છે તો આ બે ની ભાગ પાઘડી કઈ રીતે શોધવી તો તમારે બે ની પાઘડી શોધવી પડશે જે રીતે તમે આ ન્યુટ્રલ ભાગીદાર શોધો છો ને એક્સ ની એ જ રીતે આ ઝેડ અને વાય ની પણ શોધવી પડશે અલગથી જો ઝેડ ના ભાગ ની પાઘડી અને વાય ના ભાગ ની પાઘડી તો કઈ રીતે શોધાશે જો ધ્યાન આપજો એમનું જૂનું પ્રમાણ અહીંયા આપણે એક્સનું જે જૂનું પ્રમાણ હોય તે લખતા હતા વાય ઝેડ નું જૂનું નહીં લખવાનું એમનો જે લાભ કે ત્યાગ થયો તેના વડે ગુણવાનું છે ઝેડ ને શું થયો છે અહીંયા લાભ થયો છે તો આ તમારે યાદ રાખજો ના લાભ થયો છે તો લાભના પ્રમાણ સાથે ગુણવાનું છે અને બંને વચ્ચે વેચી દીધી બીજા દાખલામાં આમાં કઈ હતું જ નહીં લે સીધા દસર આમાં આવી ગયા આમાં એક ખાતું ઉધાર જમા છે તો રકમ કઈ રીતે શોધવી તો આ રીતે કરવાનું છે પેઢીની પાગડી લખો ગુણ્યા એમનો જે લાભ કે ત્યાગ હોય એની સાથે ગુણવાનું છે લાભ ત્યાગના પ્રમાણ સાથે તો નો ત્યાગ કેટલો છે છેદમાં છેદમાં ત્યાગ આવ્યો અહીંયા કેટલા આવશે એક લાખ ગુણ્યા છ ના છેદમાં દસ એટલે આવશે સાહીઠ હજાર જયારે અહીંયા આવશે દસ હજાર હવે રકમ લખી દો ના ખાતામાં કેટલા સાહીઠ હજાર અને ના ખાતામાં કેટલા દસ હજાર તો જો ઓટોમેટિક સાઈઠ હજાર મોટા દાખલા સ્ટાર્ટ થશે સિમ્પલ જ છે ગભરાવાની જરૂર નથી આમનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે એમાં ફિક્સ જ છે નિવૃત્તિ જમા થાય આ ટોર્ન સિચ્યુએશન સમજાવી લેના પછી ખ્યાલ આવી જશે કે નિવૃત્તિનો જમા જ કરવાનો છે જે અવતરે ચાલુમાં ચાલુ ભાગીદારમાં જો બંને લાભ થાય તો ઉધાર જો લાભ ત્યાગ હોય લાભ ઉધારા ત્યાગ જમા અને એકમાં કંઈ નહીં હોય ને એકને લાભ થતો હોય તો તેને ઉધાર કરી દેવાનું બરાબર છે અને બીજી સિચ્યુએશન આ યાદ રાખવાની છે કે જો આ રીતના ત્યાગ આવી જાય તો બંનેના ભાગની રકમ કઈ રીતે શોધવાની જે પેઢીની પાઘડી હોય એટલે કે આ એક લાખ જે હવાલામાં આપેલી છે એક લાખ પેઢીની પાઘડી એમને એમના ને ત્યાગના પ્રમાણ સાથે ગુને કરવાની છે બરાબર છે અને રકમ લખી દઈશું લાભનો બેલેન્સ થઈ જશે ઓકે